बेटा माइक तो कौन अच्छे बेटा। न्यू चैप्टर कर रहा हो शो अग्यार मु मापन हाँ अपने बात तो थी बेटा, बात थी ने कि भाई आपको सिलेबस पूरा थई गयो छे, रिवीजन तमे स्टार्ट करी देजो, बधाई खाली जग्याओ लखी लीधी छे बराबर ने कि नहीं? ના મિસ, ગઈ છે મને લાઈફ? લાસ્ટ લેક્ચર માં નતી જોઈન થઈ ને એટલે. હા તો હું આજે એની પીડીએફ મૂકી દઈશ બરાબર। ઓકે ચાલો, કયું ઓકે ચેપ્ટર મિસ, શરૂ કરશું આપણે આજે? 11મો માપન. માપન એટલે શું? કોણ કહેશે માપન એટલે શું? આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. તો ક્ષેત્રફળની વાક્ય છે, માપન એટલે શું? પેલા મને માપન તો સમજાવો। કોઈ પણ વસ્તુનું માપ. આપણે કોઈનું વસ્તુનું માપ, એનો અંદાજ નક્કી કરીએ એને માપન કહેવાય બરાબર। ચલો, માપન બે રીતે થાય, એક ક્ષેત્રફળ અને એક પરિમિતિની રીતે। પરિમિતિ એટલે શું અને ક્ષેત્રફળ એટલે શું, આ બધું જ તમે ભણી ગયા આજે। આજનો લેક્ચર છે ને તમે લોકો જ મને શીખવાડશો, કેમ કે આ બધું જ તમે 7th માં શીખીને આવ્યો છો, આપણે એને ખાલી રિવાઇઝ જ કરવાનું છે। નવું આજે આજના લેક્ચરમાં કઈ છે જ નહીં, બધું જ તમે શીખેલા છો, એ જ વસ્તુ આપણે આજે કરવાની છે બરાબર છે। ચાલો, ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું, કોણ સમજાવે છે મને? ચલો ગર્લ્સ, કેમ કે નામ લેવાથી કોઈ ફાયદો નથી, જેને જવાબ આપવો છે એની મનથી જ માઇક ઓન કરીને શીખડાવશો। ચલો બેટા, આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપનને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. એટલે શું, કઈ રીતે તમે સમજાવો છો ક્ષેત્રફળને? વ્યાખ્યાની જગ્યાએ બરાબર છે, પણ મારે તમને એમ કેવું છે કે ક્ષેત્રફળ શોધો, તો કઈ વસ્તુ? ક્ષેત્રફળ એટલે સમતલ જગ્યા હોય ને, વચ્ચેનું જે સપાટી હોય ને એને હા, એટલે ક્ષેત્રફળ, વચ્ચેની જગ્યાને ધારો કે, ક્ષેત્રફળ કહેવાય. ધારો કે આપણો આ મોબાઈલ છે બેટા બરાબર, હા, તો આ મોબાઈલની આ આખી સપાટી, આ અંદરની આ જે તમામ સપાટી છે એને જે આપણે માપીએ એને શું કહેવામાં આવે છે? આ મોબાઈલનું શું શોધ્યું કહેવાય? ક્ષેત્રફળ શોધ્યું કહેવાય, વેરી ગુડ, સરસ। ચલો, પરિમિતિ એટલે શું? કોઈ પણ બંધ આકૃતિની કિનારીના બાજુના માપના સરવાળાને આકૃતિની પરિમિતિ કહેવાય. તો એટલે શું થાય? ચોરસની બાજુની જે સપાટી હોય ને એના કિનારીના બાજુના માપને એટલે કે આપણે જે આ અત્યારે આ સ્ક્વેરની અંદર આ લખેલું છે, તો આ સ્ક્વેરની જે પટ્ટી છે આખી આખી બરાબર, તો આ શું કહેવાય એની પરિમિતિ? આ ચારે પરિમિતિ. ચાર, આ ચારે ચાર બાજુ આપણે માપીએ, અહીંયા લંબચોરસ જે બતાવે છે તો બરાબર, એને માપીએ અને એનો સરવાળો કરીએ તો એની પરિમિતિ થઈ કહેવાય બરાબર છે। તો ક્ષેત્રફળ અને પરિમિતિ તમને ક્લિયર થઈ ગયા છે, થઈ ગયા છે? આની હા મિસ, આની વ્યાખ્યાઓ લખી લેજો, આ એક્ઝામમાં પૂછાઈ શકે છે, ક્ષેત્રફળ એટલે શું અને પરિમિતિ એટલે શું બરાબર છે। આગળ જાઓ, હા મિસ, તમે PDF મોકલવાના છો? હા બેટા, ઓકે ચલ સાથે સાથે લખતા જજો હો બેટા, એટલે ખાલી તમારે થોડુંક બાકી રહે એટલું જ કરવાનું રહે। ચલો, હવે આપણે કોના કોના ક્ષેત્રફળ કેવી આકૃતિ છે, આપણે હમણાં જ ઘનાકારો ના દ્વિપરિમાણીય આકારો અને ત્રિપરિમાણીય આકારો શીખ્યા, તો પેલા આપણે અત્યારે દ્વિપરિમાણીય આકારના ચોરસ ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા શીખશું, અને પછીના ચેપ્ટરની અંદર આપણે ત્રિપરિમાણીય આકાર એટલે કે લંબઘન, સમઘન, નળાકાર છે, શંકુ છે, એના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધશું। તો પહેલા દ્વિપરિમાણીય આકાર, કયા કયા આકારો દ્વિપરિમાણીય છે કોણ કહેશે મને? મેં સવાલ એક વાર રિપીટ કરો તો. કયા આકારો દ્વિપરિમાણીય આકારોમાં? અત્યારે આપણે આજે જે શીખવાનું છે, જે તમે 7th માં શીખીને આવ્યા છો,
દ્વિપરિમાણીય આકારોના ક્ષેત્રફળ અને પરિમિતિ. બરાબર, નવું જે આ વખતે માપનમાં શીખવાનું છે એ શું શીખવાનું છે? તો કે ત્રિપરિમાણીય આકારો છે. તમે અગાઉના ચેપ્ટરમાં ભણ્યા, ચેપ્ટર 10 ની અંદર કયા ત્રિપરિમાણીય આકારો ભણ્યા, કયા આકારો હતા ત્રિપરિમાણીય? 3D યાદ કરો. બસ ચેપ્ટર પૂરું, વાત પૂરી, ખતમ. હજી FSC આપવાની બાકી છે બેટા. ત્રિપરિમાણીય આકાર, શંકુ, બીજો નળાકાર, સરસ, પછી ગોલક, વેરી ગુડ, અને લંબઘન લંબઘન, અને સમઘન. સમઘન. બરાબર, આ બધા ત્રિપરિમાણીય આકારોના ક્ષેત્રફળ અને પરિમિતિ આપણે શોધવાના છે. પણ એ આપણા હવે પછીના ચેપ્ટરમાં આવશે. અત્યારે શું શીખવાનું છે? આજે આપણે શું કોનું શીખશું? કે આજે આપણે દ્વિપરિમાણીય આકારો, 2D આકારો, એના પરિમિતિ અને ક્ષેત્રફળ શોધશું. તો એ કયા આકારો છે બેટા? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ. સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ, બરાબર, બધા જ પ્રકારના ચતુષ્કોણ, આ બધા છે એ 2D આકાર છે. તો પહેલા આપણે એના ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા શીખીએ. તો એના એ શોધવું હોય તો આપણી પાસે એનું શું હોવું જોઈએ? લંબાઈ, પો લંબાઈ, લંબાઈ. ચોરસ હોય તો લંબાઈ, લંબચોરસ હોય તો લંબાઈ, પહોળાઈ, ત્રિકોણ હોય તો એનો પાયો અને વેધ હોવું જોઈએ. પછી વર્તુળ હોય તો એની ત્રિજ્યા હોવી જોઈએ. આવા બધા માપ આપણી પાસે હોવા જોઈએ, પ્લસ એના શું હોવા જોઈએ આપણી પાસે? માપ, એના સૂત્ર યાદ હોવા જોઈએ. કારણ કે દરેકના સૂત્ર અલગ છે. જો તમારી સ્ક્રીન ઉપર દેખાય છે ચોરસનું ક્ષેત્રફળ, ચોરસ છે એને માત્ર લંબાઈ જ હોય, કારણ કે ચારે બાજુની લંબાઈ સરખી હોય તો એનું ક્ષેત્રફળ શું થશે ચોરસનું? લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ. અને એની પરિમિતિ શોધવાનું સૂત્ર શું થશે? 4 ગુણ્યા લંબાઈ. 4 ગુણ્યા લંબાઈ. ઓકે, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર, લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા પહોળાઈ. અને પરિમિતિ શોધવાનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એટલે લંબાઈ 2 હોય ને 2 પહોળાઈ હોય, એ 2નો સરવાળો કરી નાખો એટલે આપણને એની પરિમિતિ મળી જાય. ઓકે, ત્રિકોણના ક્ષેત્રફળનું 1/2 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેગ. હવે એટલે શું? પાયો અને પાયા પરનો વેગ એટલે જો કાટકોણ ત્રિકોણ હોય તો એનો બેઝ જે છે એને પાયો કહેવાય, એને આ ઊભી લીટી છે એને એનો વેગ કહેવાય. બરાબર, પછી નોર્મલ ત્રિકોણ હોય બીજો કોઈ પણ તો અહીંયા પાયો અને આ ઉપર જે આ છે એને વેધ કહેવામાં આવે છે. એટલે નીચેની આકૃતિ, નીચેની જે લાઈન છે એનો પાયો કહેવાય, બેઝ કહેવાય, અને આ ઉપર જે છે શું કહેવામાં આવે છે? વેધ કહેવામાં આવે છે. બરાબર, તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે આપણી પાસે કયા માપ હોવા જોઈએ? પાયો અને પાયા ઉપરના વેધનું માપ હોય તો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી શકીએ. પરિમિતિ શોધવી હોય તો ત્રણેય બાજુઓના માપનો સરવાળો, માપનો સરવાળો. આ ત્રિકોણ છે તો એની આ ત્રણેય બાજુના માપ આપણી પાસે હોય તો એની પરિમિતિ આપણે શોધી શકીએ. બરાબર છે. ઓકે, ચલો પછી વર્તુળ. મિસાલ શું લખ્યું છે? જો ટી જેવું. ચલો વર્તુળ, વર્તુળનું ક્ષેત્રફળ માટે શું થશે? વર્તુળનું ક્ષેત્રફળ બેટા પાય આર વર્ગ ને પરિમિતિ એટલે કે પરિઘ ને 2πr. પાય એટલે શું? કોણ કહેશે મને? પાય ની વેલ્યુ શું અને પાય એટલે શું કોઈ કહેશે મને?
પાય એ વર્તુળ દોરવાનો એક અચળાંક છે, જે એક ફિક્સ થયેલો માપ છે પાય કે એની ત્રિજ્યા છે, એની કિંમત છે એ ફિક્સ છે. કેટલી કિંમત હોય પાય ની કિંમત? 3.14 અથવા તો માં લખીએ તો 22/7. આ બે જે કિંમત છે એ કોની કિંમત છે? પાઈ ની. બરાબર. વર્તુળ અથવા તો ગોલક ની અંદર જ્યાં વર્તુળાકાર શેપ આવે ત્યાં પાઈ આવે છે. સીધી રેખા વાળો પાર્ટ હશે ત્યાં પાઈ નહીં આવે, પણ જેવો શેપ વર્તુળાકાર બનશે કોઈ પણ આકૃતિનો, પછી ગોલક હશે, નળાકાર હશે, શંકુ હશે, વર્તુળ હશે, અર્ધગોલક હશે, આવા બધા જ સપાટી જ્યાં ગોળ સપાટી હોય, ગોળ સપાટીનો અચળાંક છે એ કોણ છે? પાઈ છે. એટલે જ્યાં અર્ધગોળાકાર, ગોળાકાર, વર્તુળાકાર સપાટી આવશે એટલે પાઈ ની કિંમત તમારે મૂકવાની આવે છે. આ યાદ રાખજો. બરાબર. કેવી સપાટી હોય તો પાઈ આવશે એના સૂત્રમાં? કઈ સપાટીમાં પાઈ આવશે બેટા? ગોળાકાર સપાટી આવે, વર્તુળાકાર સપાટી આવે એટલે પાય આવશે. બરાબર. ઓકે. તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવા માટેનું સૂત્ર છે પાયા સ્ક્વેર. એટલે કે આપણી પાસે ત્રિજ્યા હોય તો એ ત્રિજ્યાનો વર્ગ કરવાનો અને એને પાય સાથે, અને પાય ની વેલ્યુ ફિક્સ છે. જ્યાં તમને એવું કીધું હોય કે 3.14 લ્યો ત્યાં તમારે પાય ની વેલ્યુ 3.14 લેવાની, પણ જો તમને નો આપેલી હોય તો પાય ની વેલ્યુ તમારે 22/7 લેવાની. બરાબર. અપૂર્ણાંક. ક્લિયર છે? અને પરિઘ. પરિઘ એટલે 2πr. પરિઘ એટલે 2πr. આખી આખી બહારની જે ફરતી સપાટી છે એ વર્તુળનો પરિઘ કહેવાય. પરિઘ એટલે 1 type of perimeter. બરાબર. પણ વર્તુળાકાર ભાગની પરિમિતિ માપવા માટે આપણે પરિઘ શબ્દ વાપરીએ છીએ. ઓકે. તો આપણે અહીંયા ચાર પાઈ ની કિંમત નો આપેલી હોય અહીંયા હું મૂકવાનું 22/7. રકમ ની અંદર તમને એવું કીધું હોય કે પાઈ બરાબર 3.14 લ્યો તો 3.14 લેવાના, પાઈ બરાબર 22/7 લ્યો તો 22/7 લેવાના. આ યાદ રાખવાની છે. બે વેલ્યુ પાઈ. બરાબર. અહીંયા આપણે ચાર વસ્તુ જોઈએ. હવે આગળ જોઈએ. આપણે ચતુષ્કોણ જોઈને આવીએ છીએ. કયા ચેપ્ટર માં જોયા હતા ચતુષ્કોણ? યાદ? 9મા ચેપ્ટર માં. નહીં બેટા, ચતુષ્કોણ ક્યાં 9મા? એમાં તો બેઝિક નિત્ય સમૂહ હતા. સેમ 8મા ચેપ્ટર માં. નહીં, 10મા ચેપ્ટર માં. 8મું ચેપ્ટર તો રાશિઓની તુલના હતું અને 10મા માં તો દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય એમાં કે એમાં આવતું હતું, પણ ચતુષ્કોણ નું તો આપણે એક આખું ચેપ્ટર શીખીને આવીએ છીએ. ચેપ્ટર નંબર તમારી ટેક્સ્ટબુક હોય તો જોઉ બેટા, લઈને બેઠા હો તો. ચેપ્ટર નંબર 4 એ તો આપણે લીધું જ નથી, પ્રાયોગિક ભૂમિતિ. તો જોઉં તમારી પાસે છે ટેક્સ્ટબુક? છે તો આટલી વાર જ ન લાગે તો ટેક્સ્ટબુક. કયું ચેપ્ટર પહેણા હતા સેમ વન ની અંદર ચતુષ્કોણ નું બેટા? ચતુષ્કોણ ની સમજ, ત્રીજો ચેપ્ટર. હા, વેરી ગુડ. એમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ ને એના પ્રકાર, એનો પ્રોજેક્ટ બનાવવા આપ્યો હતો મેં. યાદ છે કે ભૂલાઈ ગયું? યાદ છે. હા મિસ, મોકલ્યો તો તે ગ્રુપમાં. બરાબર. હા, સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે આવી આકૃતિ આવે. બરાબર. સમલંબ ચતુષ્કોણ એટલે આવી આકૃતિ આવે, અને સમબાજુ ચતુષ્કોણ એટલે આવી બધી જ બાજુઓ જેની સમાન હોય એવી. બરાબર. સમાંતર બાજુમાં સામસામેની બાજુ સમાન હોય. ઓકે. તો સમાંતર બાજુ એની પરિમિતિ તો ચારે ચાર બાજુના માપનો સરવાળો જ થાય. બધા જ ચતુષ્કોણની પરિમિતિ એટલે એની ચારેય બાજુના માપનો સરવાળો. બરાબર. પણ
क्षेत्रफल छे अलग थाशे, समांतर बाजु चतुष्कोण छे तो पायो गुणिया पाया परनो वेद, त्रिकोण में एक दुत्यांश पायो गुणिया पायो नो वेद आवतो छे, ज्यारे समांतर बाजु नी अंदर पायो गुणिया पाया नो वेद एने अर्धो नथी करवानो। समांतर बाजु चतुष्कोण छे एटले वन टाइप ऑफ ना बे त्रिकोण ज छे, બે ત્રિકોણને ભેગા કરો એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ બને, તો ઓલામાં એનું અડધું માપ થાય જ્યારે અહીંયા એનું આખું માપ થાય, આ એક ત્રિકોણ આ બીજો ત્રિકોણ બરાબર, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન હાફ પાયો ગુણ્યા વેધ, આ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વન હાફ પાયો ગુણ્યા વેધ, અને આ બેનો ટોટલ એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ। ઓકે ચલો આ યાદ રાખવાનું છે। સમલંબ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ એટલે એક દુત્યાઉસ સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા સમાંતર બાજુઓ વચ્ચેનું લંબેતર। હવે અહીંયા સમજવાનું છે, બે મિનિટ બરાબર ધ્યાન આપજો। સમાંતર બાજુઓ જો, સમલંબ ચતુષ્કોણની પહેલા આપણે આકૃતિ જોઈએ। આ સમલંબ ચતુષ્કોણની આકૃતિ છે, એમાં શું બને છે તો કે એની એક બાજુઓ જે છે ને એ બે સમાંતર છે, આ જે છે ને એ બે સમાંતર નથી બરાબર। કઈ બાજુ સમાંતર છે? અહીંયા જે બે ડોટ કરેલા છે એ, આ જે છે એ સમાંતર નથી। ઓકે તો આ બે સમાંતર બાજુઓ જે છે એનો સરવાળો, આ બે બાજુનો સરવાળો, ધારો કે આ છ હોય અને આ આઠ હોય તો આ બંનેનો સરવાળો કરવાનો, છ વત્તા આઠ, એને ગુણ્યા સમાંતર બાજુ વચ્ચેનું લંબાંતર, એટલે અહીંયાથી અહીંયા સુધીનું જે માપ હોય, ધારો કે પાંચ સેમી હોય તો એને લંબ અંતર કહેવાય, તો છ વત્તા આઠ એટલે ચૌદ ગુણ્યા પાંચ અને એનું અડધું આમ થાય। ફરીથી અહીંયા ધ્યાન, ફરીથી એક વખત, સમલંબ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ બરાબર, આ સમલંબ ચતુષ્કોણ છે બેટા, ઓકે, એની સમાંતર બાજુઓનો સરવાળો, એટલે ધારો કે આ છ છે અને આ આઠ છે અને આ પાંચ છે, તો શું કરવાનું? તો કે છ વત્તા આઠ એટલે સમાંતર બાજુઓનો સરવાળો છ વત્તા આઠ, એને ગુણ્યા પાંચ અને એનું અડધું, છ ને આઠ ચૌદ, ચૌદ નું અડધું સાત, સાત ગુણ્યા પાંચ એટલે 35 સેન્ટીમીટર² થશે। ક્લિયર છે ગર્લ્સ? સમજાયું હશે, આપણે દાખલા કરશું ત્યારે વધારે ક્લિયર થઈ જશે બરાબર છે। ઓકે, સમબાજુ ચતુષ્કોણ નું ક્ષેત્રફળ એટલે બે વિકર્ણ ના માપ નો ગુણાકાર। વિકર્ણ શબ્દ કયા ચેપ્ટર માં આવ્યો? તો ત્રીજા ચેપ્ટર। એમાં શું કીધું હતું કે બે બાજુઓ જે જોડાય, આ જે વચ્ચે ક્રોસ બને છે એને શું કહેવામાં આવે છે? વિકર્ણ, ડાયગોનલ એને ઇંગ્લિશમાં કહેવાય છે બરાબર। એટલે એક પહેલો વિકર્ણ એને ડી વન કહીએ અને બીજો કહીએ એનું ડી ટુ। પહેલા વિકર્ણનું માપ આઠ છે, બીજાનું છ છે, તો આ બંનેનો ગુણાકાર અને એનું અડધું, એટલે એક દુત્યાઉસ છ ગુણ્યા આઠ બરાબર, તો બે તેરી છ અને આઠ તેરી ચોવીસ, તો આ ચતુષ્કોણનું શું આવે? 24 સેમી² પણ જો દાખલા સાવ સહેલા છે, પણ તમને આકાર ઉપરથી એના સૂત્ર જે છે ને એ ખબર પડવા જોઈએ બેટા। ક્લિયર છે ગર્લ્સ? આકાર ઉપરથી તમને એના સૂત્ર ખબર પડવા જોઈએ અને પછી તમે એને ક્લિયરલી લખી શકતા હોય છે। સાત સૂત્રો ભણ્યા, સાત આકાર, પહેલા તો કેટલા આકાર યાદ રાખો? ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ। આ બધાનું ક્ષેત્રફળના સૂત્ર યાદ હોવા જોઈએ, બાકી તો બધામાં પરિમિતિ, તો એની બધી બાજુનો સરવાળો કરી નાખો એટલે આપણને પરિમિતિ મળી જાય। પરિમિતિ બહુ અઘરું નથી બરાબર, પણ ક્ષેત્રફળના સૂત્રો તમને યાદ રાખવા પડશે। કેટલા સૂત્રો શીખ્યા અત્યારે બેટા આપણે?
કેટલા સૂત્રો શીખ્યા? લંબચોરસ, ચોરસ, સાત. ત્રિકોણ, વર્તુળ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ અને સમબાજુ ચતુષ્કોણ. આ સાત સૂત્રો છે, એના ક્ષેત્રફળના સૂત્રો. આ છે બધા દ્વિપરિમાણીય આકારના ક્ષેત્રફળ છે. હજી આપણે ક્ષેત્રફળ શોધવાના છે. તો કોના? તો કે ત્રિપરિમાણીય આકાર, લંબગોળ, સમગોળ, નળાકાર, આ બધાના. અને પછી શોધવાનું છે ઘનફળ. માપનની અંદર આટલી વસ્તુ આપણે શીખવાની છે. એટલે જો તમે રેગ્યુલર આની પ્રેક્ટિસ કરશો, રેગ્યુલર સમજશો, એક પણ લેક્ચર મિસ નહીં કરો, તો જ સમજાશે. પછી તમને છેલ્લે સુધી આ ચેપ્ટર નહીં ક્લિયર થાય. કારણ કે સૂત્ર જ નહીં આવડતા હોય. સૂત્ર આવડે તો દાખલા આવડે. તમને ખબર પડી ગઈ કે આકૃતિ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, પણ એનું સૂત્ર ન આવડું તો? અને અત્યારે જે ઘણા હોશિયાર હશે ને, એને તો આ બધા સૂત્રો અત્યારે ને અત્યારે લખી નહીં હશે એની ફેરબુકમાં. પણ જેને લખવું છે, ભણવું છે, એ લખો. બાકી તો મિસ બોલે છે ને, આપણે તો રોજ સાંભળીએ છીએ ને, બરાબર ને? ચલો હવે આપણે એના દાખલા ફટાફટ જોઈ લઈએ. પહેલો દાખલો શેનો છે? પેલી આકૃતિ કઈ છે અને દાખલો કયો છે? કોણ કહેશે મને? ચોરસની. ચોરસ. ચોરસની લંબાઈ આપેલી છે, તો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ આવડે કે ન આવડે બધાને? હા મિસ. કોણ સમજાવી દઈશ ફટાફટ? ચલો તો મિસ હું સમજાવી દઉં. હા બોલો. 73 નો નંબર સૈયદ સમા. હા બોલો મીઠા. ચલો. 15 સેમી લંબાઈના ચોરસનું ક્ષેત્રફળ ને પરિમિતિ શોધો. તો આપણને ચોરસની આકૃતિ આપી દીધેલી છે ને, આપણને એનું ક્ષેત્રફળ આપી દીધેલું છે કે 15 છે. તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર ક્ષેત્રફળ નહીં, લંબાઈ આપી દીધી છે. ચલો લંબાઈ આપેલી છે, કરો. લંબાઈ આપેલી છે તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે આપણને લંબાઈ આપેલી છે 15, તો આપણે કરી નાખશું 15 × 15, એટલે આપણને મળી જશે 225 ચોરસ કિમી. હવે આવશે, ચોરસની પરિમિતિ. ચોરસની પરિમિતિનું સૂત્ર 4 કૌંસમાં લંબાઈ. હવે 4 છે તો આપણને લંબાઈ આપી દીધેલી છે કે 15, તો 4 × 15 એટલે 15 ચોક, એટલે 15 ચોક કરવી એટલે 60 સેમી આવે. તો ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેમી અને પરિમિતિ 60 સેમી થાય. હવે અહીંયા આ દાખલો આપણે ગણેલો સરસ રીતે આપેલો છે, તમે જોઈ લીધો. કોઈને આ દાખલામાંથી કઈ ક્વેરી કે પ્રશ્ન ઊભો થાય છે? બે ના આન્સર લખેલા છે. એક ક્ષેત્રફળનો આન્સર લખેલો છે 225 ચોરસ સેમી, અને એક આન્સર લખેલો છે પરિમિતિનો 60 સેમી. તો એમાં તમને કાંઈ ડિફરન્સ લાગે છે બેટા? નહીં મિસ, કાંઈ નથી લાગે. શું લાગે છે તફાવત, કોઈ કહેશે મને? હા, મેં લંબાઈ ગુણ્યા લંબાઈ કરી છે અને અહીંયા 4 હાર વાર ગુણાકાર કરીને લંબાઈનો કર્યો છે. તો બરાબર, વેરી ગુડ. પણ પછી હજી પછી કઈક ફેર છે. એકમાં ચોરસનું ક્ષેત્રફળ 225 ચોરસ સેમી આપેલું છે અને પરિમિતિ જે છે ને 60 સેમી આપેલી છે. કઈ ફેરફાર લાગે છે બેટા? પરિમિતિ અને શું લાગે છે, કોણ કે છે? ઈતે તમે કીધું ઈ ચોરસ સેમી વાળું. હા, ક્ષેત્રફળ જે છે એ ચોરસ સેમીમાં આપેલું છે, જ્યારે પરિમિતિનું માપ છે ને એનો એકમ છે ને એ સેમીમાં આપેલો. જો જ્યારે તમે માપનનું ચેપ્ટર ભણશો ને, ત્યારે આ ચેપ્ટરની અંદર એના એકમ જે છે ને, આ એકમ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એકમ દરેકના લખવા બહુ જરૂરી છે. તમને હું એમ કહું કે દૂધ લઈ આવો 5, તો તમે શું સમજો? 5 દૂધ લઈ આવો એટલે 5 કપડું લઈ આવો, 10 કપડા લઈ આવો, એટલે શું? એમ ચાલે? 8 જમીન લઈ લો,
નવ જમીન લઈ લ્યો એમ બોલીએ છીએ આપણે. આપણે દરેક વસ્તુ છે એનો એક ક્રમ હોય, કે દૂધ છે લિક્વિડ છે, તો લિક્વિડ ને આપણે લીટર કે મિલી લીટર માં કહીએ. હું એમ છું 1 લિટર દૂધ લેતા આવો, 2 લિટર દૂધ લઈ આવો, બરાબર. પછી કપડાં લેવા જઈએ, આપણે દુકાનમાં જઈએ તો એમ કે એ ભાઈ 5 કપડાં આપી દો. આપણે જે માપનું કપડું જોતું હોય, કોઈ માટે 2 મીટર જોતું હોય, 5 સેન્ટીમીટર જોતું હોય, 5 મીટર જોતું હોય, તો આપણે કાપડનું માપ છે મીટરમાં બોલીએ છીએ, બોલીએ છીએ, બરાબર. પછી જમીન હોય તો એ વીઘા કે એકરમાં મપાય. પછી તમે કોઈ ડિસ્ટન્સ માપવું હોય કે અહીંયાથી ભાવનગરથી રાજકોટ શહેરનું અંતર શું છે, તો 1 કિલોમીટરમાં માપીએ. તો દરેક વસ્તુ જે માપનની અંદર સૌથી જો મહત્વની કોઈ બાબત હોય ને તો એનો એકમ છે. શું છે એનો એકમ? તો જ્યારે આપણે પરિમિતિ માપીએ છીએ ત્યારે પરિમિતિ હંમેશા સેમી કે મીટરમાં જ આવે. જો માપ તમને મીટરમાં આપેલું હોય તો મીટરમાં જ આવે, સેમીમાં આપેલું હોય તો માપ સેમીમાં જ આવે, બરાબર. પણ ક્ષેત્રફળ એટલે કે જ્યારે તમે એની અંદરનું માપ માપો છો, સેમી ગુણ્યા સેમી કરો છો, અહીંયા સેમી અને અહીંયા પણ સેમી છે, તો સેમી ગુણ્યા સેમી એટલે સેન્ટીમીટરનો સ્ક્વેર એટલે કે ચોરસ સેમી એવો જવાબ આવશે. ક્ષેત્રફળ બધાનું ચોરસ સેમી કે ચોરસ મીટરમાં આવશે. જો 15 મીટર લખેલું હોય તો જવાબ છે ચોરસ મીટરમાં આવતા, બરાબર. ક્લિયર છે ગર્લ્સ? પરિમિતિ અને ક્ષેત્રફળ તમને આવું માપ આપેલું હોય એના ઉપરથી તમે નક્કી કરી શકો કે આ 60 છે એની પરિમિતિ જ હોય, કારણ કે એનો એકમ સેન્ટીમીટરમાં છે. આ 225 છે એનું ક્ષેત્રફળ જ હોય શું કામ, તો કે એનો એકમ છે ચોરસ સેન્ટીમીટરમાં છે. ઓકે ઓકે મિસ, ક્લિયર થયું આ વસ્તુ બેટા? હા મિસ. આ તો તમને આવડતું હતું જ, ક્ષેત્રફળ અને પરિમિતિ શોધતા આવડતું હતું જ, પણ તમે અત્યારે જે શીખા એ મહત્વનો મુદ્દો કયો શીખા બેઠા? એના એકમ ચોરસ સેમી ને સેમી, બરાબર. એ બે વચ્ચે શું ડિફરન્સ છે અને એ ક્યાં વપરાય, બરાબર. હજી ઘનફળ આવશે આપણે તો એનો જવાબ આવશે એ ઘન સેમી માં આવશે, કારણ કે એમાં 3 પરિમાણ હોય. ક્ષેત્રફળ ની અંદર 2 જ પરિમાણ હોય એટલે સેમી સ્ક્વેર, આમાં 3 પરિમાણ આવશે એટલે ઘન સેમી, બરાબર. એટલે તો આપણે પરિમાણ પેલા શીખા કે 1 પરિમાણ, 2 પરિમાણ ને 3 પરિમાણ. ત્યાં સુધી નું પાઠ આપણે ક્લિયર કરીએ. પરિમિતિ એટલે 1 પરિમાણીય ઘટના, ક્ષેત્રફળ એટલે 2 પરિમાણીય ઘટના, અને ઘનફળ જ્યારે શોધશું લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સાથેની જે ગણતરી કરશું એને શું કહેવામાં આવશે, 3 પરિમાણીય ઘટના, બરાબર. ક્લિયર છે? ઓકે ઓકે મમ્મી. ચલો કઈ આકૃતિ દેખાય છે અહીંયા દેખાય છે? એ લંબચોરસ. લંબચોરસ. ચલો એનું ક્ષેત્રફળ અને પરિમિતિ બધાને આવડે એવું છે, આમાં કઈ સમજાવવા જેવું નથી, કારણ કે એ વસ્તુ તો હવે તમને ક્લિયર થઈ જ ગઈ છે, જોઈ લ્યો. ચલો કોણ સમજાવી દે છે? સિદ્રા ફાધર. મેં શું સમજાવી દઉં? કોણ? હું કોણ બોલું? સમા બોલીશ. સમા ને સિદ્રા ફાધર સમજાવો બેટા. મેં શું સમજાવું ને? હા સિદ્રા ફાધર માં સમાય તો હમણાં આખો સમજાવ્યું ને બેટા. ચલો હવે સિદ્રા ફાધર માં સમજાવો. 20 સેમી લંબાઈ અને 12 સેમી પહોળાઈના લંબચોરસનું ક્ષેત્રફળ અને પરિમિતિ. ક્લિયર નથી બેટા, સમા નેટનો પ્રોબ્લેમ છે. લંબચોરસની લંબાઈ અને પહોળાઈ આપણને આપી દીધી છે, અને લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ 20 સેમી અને પહોળાઈ 12 સેમી. 20 ને 12 નો ગુણાકાર કરવાનો, 240 ચોરસ સેમી. લંબચોરસની પરિમિતિ ગોતવાની કીધી, તો લંબચોરસની પરિમિતિ 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. 2 ગુણ 2 એમના એમ મૂકવાના, લંબાઈ 20 અને વત્તા પહોળાઈ 12. 20 ને 20 ને 12 નો સરવાળો
કેટલો થાય 20 વત્તા 32 બાર? અને 20 32 ને કેટલા વડે ગુણવાના? 2 વડે એટલે 64 સેમી, અને લંબચોરસનું ક્ષેત્રફળ 240 ચોરસ સેમી, અને પરિમિતિ 64 સેમી છે. હા બેટા બોલો ને. તો ક્ષેત્રફળ હંમેશા ચોરસ સેમી માં જ આવશે ને? હા, અને પરિમિતિ હોય એ સેમી માં આવે, પરિઘ છે વર્તુળનો એ સેમી માં આવે, અને ક્ષેત્રફળ હશે એ સેમી સ્ક્વેર. મીટર માં માપ આપેલું હોય તો મીટર સ્ક્વેર માં આવે, ચોમીટર. બરાબર, ક્લિયર? હવે આગળ વધું? હા મિસ. કોણ કરાવે છે આ બધાના જવાબ? કેવાના છે કે તમને હોમવર્ક માં આપી દઉં બેટા? ચોરસ નું ક્ષેત્રફળ, પરિમિતિ, આ બધું કરવાનું છે હોમવર્ક માં. આપી દઉં બેટા? મિસ, હા મિસ, આપી દઉં. આપી દઉં? સાવ સહેલું છે. આજે આટલું હું તમને મૂકી દઈશ, એની અંદર તમે કરી લેજો. બરાબર, આજે મેઇન આપણે 7 સૂત્રો શીખ્યા, ક્ષેત્રફળ અને પરિમિતિના, અને ક્ષેત્રફળ અને પરિમિતિની વ્યાખ્યા. આટલી વસ્તુ તમને ક્લિયર હોવી જોઈએ બધા. બરાબર, ઓલી ખાલી જગ્યા વાળી PDF કરો તો. એક જ